હેલો, કેમ છે મિત્રો? આજે હું તમારા માટે એક સરસ બટર રોટીની રેસીપી લઈને આવી છું. તો ચલો આપણે શીખી લઈએ બટર રોટી. આ બટર રોટી બનાવવા માટે મેં મેદાનો લોટ લીધો છે. આ 400 ગ્રામ લોટ છે. તમે આના બદલે ઘઉંનો અડધો અને અડધો મેદાનો પણ લઈ શકો, અથવા એકલો ઘઉંનો પણ લઈ શકો. હવે આપણે આ 1 ચમચી નાખીશું બેકિંગ સોડા. હવે આપણે એમાં એડ કરીશું 1 ચમચી બેકિંગ પાવડર. આ 5 ચમચી જેટલો આપણે નાખીશું બેકિંગ સોડા, જે આપણે રેગ્યુલર ભજીયામાં નાખવાનો આવે છે એ સોડા છે. હવે આપણે નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું. હવે એને એકદમ ફ્લેવરફુલ બનાવવા માટે અમે 1 નાની ચમચી જીરું લીધું છે. હવે આપણે એ હાથથી મસળી અને આપણે નાખી દઈશું એમાં. હવે જો આ મેં વચ્ચે આવી રીતે ખાડો કર્યો છે, એમાં નાખીશું આપણે 2 ચમચી. આ ઘરનું મેળવેલું દહીં છે, 2 ચમચી દહીં. હવે આપણે એમ જ નાખીશું 2 ચમચી તેલ. હવે આપણે આ તેલ અને દહીં એ મિક્સ કરતાં કરતાં લોટમાં બધું ભેળવી લઈશું. આ બધું જ મિક્સ થઈ જાય પછી આપણે એમાં નાખીશું પાણી. જરૂરિયાત મુજબે પાણી નાખી અને આપણે એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે. આ કોઈ પણ પંજાબી શાક સાથે, યા તમે કોઈ પંજાબી દાળ બનાવો, મિક્સ દાળ છે કે કંઈ પણ બનાવશો, તો એના સાથે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. હવે જો લોટ બંધાઈ જાય પછી એને 2 મિનિટ સુધી આવી રીતે આપણે મસળી અને એકદમ સોફ્ટ કરી લેવાનો. જો અત્યારે આ કેવો આમ ટુકડા ટુકડા જેવો લોટ દેખાય છે, પણ એને આપણે જેમ મસળીશું એને એકદમ સ્મૂધ લોટ થઈ જશે. લોટ તમારો સરખો મસળાશે તો આવી રીતે હાથે પણ બહુ જ ઓછો ચોટશે. હવે આપણે આને તેલ લગાવી અને 1 થી 1.5 કલાક માટે રહેવા દઈશું. તમારે રોટલી બનાવી હોય તો 1 થી 1.5 કલાક પહેલાં આવી રીતે લોટ બરોબર મસળી અને તેલ લગાવી અને ઢાંકી અને લોટ મૂકી રાખવાનો. પછી તમે બનાવશો બટર રોટી તો તમારી એકદમ સોફ્ટ અને સરસ બટર રોટી બનશે. જો આવી રીતે ડીશ ઢાંકી અને આપણે 1 થી 1.5 કલાક માટે એને રેસ્ટ આપી દઈશું. જો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે. હવે આપણે એને થોડુંક આવી મસળી અને થોડો સ્મૂથ કરી લઈશું. જો આપણો લોટ એકદમ સરસ મસળી ગયો છે, હવે આપણે એમાંથી આપણે જેવડી બનાવી હોય રોટલી એટલો લોટ લઈ લેવાનો. સરસ મચડી આપણે આવરી એનો ગુલ્લુ કરી થોડો આવરી કોરા લોટમાં ડસ્ટ કરી અને આપણે વણી લઈશું. જો તમારો લોટ પરફેક્ટ બંધાયો હશે તો તમારે બહુ અટામણની જરૂર નહીં પડે. બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં એવી મેં રોટલી વણી લીધી છે. આ બાજુ મેં લોઢી પણ ગરમ કરવા રાખી દીધી છે. હવે આપણે એક વાસણમાં થોડું પાણી લઈ લેવાનું અને આવી રીતે આપણે એના ઉપર થોડું પાણી લગાવી દેવાનું, જેથી કરીને આપણા લોઢી ઉપર રોટલી ચોંટી રહે. હવે રોટલી આપણે આવી રીતે હાથમાં લઈ અને જે પાણીવાળો ભાગ હોય એ આપણે નીચેની સાઈડ જવા દેવાનો અને થોડીક આપણે હાથથી આવી રીતે એને દબાવી લેવાની. જો તમારો લોટ સરસ બંધાયો હશે તો તરત જ આવા દોટ થશે અને એકદમ ફૂલી અને સરસ આપણી રોટલી થશે. હવે આપણે આને આવી રીતે લોઢીને થોડી થોડી બધી બાજુ ફેરવતા ફેરવતા રોટલી બધી બાજુ આપણે સરસ શેકી લઈશું. જો તમે જોઈ શકો છો બહાર કરતાં પણ એકદમ સોફ્ટ અને સરસ આપણી બટર રોટી તૈયાર થઈ ગઈ છે. જો તમે જોઈ શકો છો સહેજ જ અડતાની સાથે જ આપણી રોટલી એકદમ અંદર બહાર દરેક જગ્યાએ સરસ શેકાઈ ગઈ છે.
હવે આપણે એને ઉતારી અને બટર લગાવી દઈશું. તમારે બટર, ઘી જે લગાવવું હોય તમે લગાવી શકો છો. હવે આવી જ રીતે આપણે બીજી બધી પણ રોટલી બનાવી લઈશું. જો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને હોટલ જેવી જ આપણી બટર રોટી તૈયાર થઈ ગઈ છે. આ જે આપણી આખી પંજાબી ડીશ તૈયાર થઈ ગઈ છે. તો આ પંજાબી શાકની પણ રેસીપી તમારે જોવી હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળી જશે. તો તમે પણ આ રીતે બનાવજો અને તમારા પરિવારને ખવડાવજો. આવી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચલો ફરી મળીશું નવી જ કોઈ રેસીપી સાથે. જય જલારામ.